તો અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં બનેલો બ્રિજ જે ગુણવત્તા વગરના કામ અને ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો છે. ઘણા સમયથી બંધ આ બ્રિજને ફરી તોડી પાડવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ તોડી પાડવાના ખર્ચને લઈને રાજકારણ જોરદાર ગરમાયું છે. જુઓ ઘાટ કરતા મોંઘા ઘડામણનો આ અહેવાલ. અમદાવાદનો એ બ્રિજ જે છે સૌથી ચર્ચાનું કેન્દ્ર. શું 42 કરોડના બ્રિજને તોડવા 52 કરોડ ખર્ચાશે? ભ્રષ્ટ તંત્રના પાપે પ્રજાના વધુ 52 કરોડ થશે સ્વાહા. કરોડોનું આંધણ થશે તો કોના બાપની દિવાળી? પ્રજાના વિકાસ માટે અનેકવિધ સુવિધાઓનું નિર્માણ થવું જોઈએ, પરંતુ વિકાસના કામો એવા ન હોવા જોઈએ જે સુવિધા નહીં પણ દુવિધા આપનારા હોય. અમદાવાદનો આ હાટકેશ્વર બ્રિજને જ જોઈ લો. આ બ્રિજ આમતો પ્રજાની સુખાકારી અને ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે બન્યો હતો, પરંતુ બ્રિજ બન્યો ત્યારથી તે સુવિધા તો નથી આપતો પરંતુ દુવિધા જ આપી રહ્યો છે. અમદાવાદ શહેર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસનું સૌથી વધુ વિવાદિત પ્રકરણ એટલે હાટકેશ્વર બ્રિજ, જેનું ભૂત ફરી એકવાર ધૂણ્યું છે. કારણ કે હવે તંત્ર દ્વારા 52 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે આ મુદ્દાને ફરી એકવાર હાથમાં લીધો છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. વિપક્ષે બ્રિજ મામલે સત્તા પક્ષને અનેકવાર ઘેર્યું છે. ફરી એકવાર કોંગ્રેસે એક ટ્વીટ કરીને આક્ષેપ લગાવ્યો કે હાટકેશ્વર બ્રિજ બનાવવાનો ખર્ચ 42 કરોડ થયો અને તેને તોડવાનો ખર્ચ 52 કરોડ થશે. કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે કે અમદાવાદ કોર્પોરેશનમાં વાયરસની જેમ ભ્રષ્ટાચાર ફેલાઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 2024 મેં ઇસી વર્ષ મેં ઇસી મહિને મેં એક ટેન્ડર લેકર આતા હૈ ઓર હાટકેશ્વર બ્રિજ કો ફિર સે રિકન્સ્ટ્રક્શન કરને કે લિયે 52 કરોડ કી લાગત સે ટેન્ડર નિકાલતા હૈ. સબસે બડા સવાલ તો કોંગ્રેસ પાર્ટી યે ઉઠાતી હૈ કે જો બ્રિજ 40 કરોડ કી લાગત સે બના થા, યદિ ઉસમે ભ્રષ્ટાચાર નહીં હોતા તો આજ ઇસ 52 કરોડ રૂપે ખર્ચ કરને કી બાત હી નહીં આતી. આજ વો બ્રિજ 92 કરોડ મેં પડ રહા હૈ. યે સબ બતાતા હૈ કે યે જો પ્રજા કા પૈસા હૈ વો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભ્રષ્ટાચાર કે રૂપ મેં કહીં ના કહીં ખુદ કે અધિકારી ઓર કોન્ટ્રેક્ટરો કે સાથ મિલકર મિલી ભગત કર રહા હૈ. જે બનાવ બાબતે વિપક્ષો દ્વારા જે કરવામાં આવે છે આક્ષેપ, એ તદ્દન પાયાવિહોણા છે. જે પણ બ્રિજનો જે ખર્ચો થવાનો છે 52 કરોડ 44 રૂપિયા નવો બ્રિજ બનાવવાનો સ્પાન સાથે અને 7-8 કરોડ રૂપિયા તોડવાનો, આમ ટોટલ જે કોસ્ટ છે 52 કરોડ રૂપિયા, એ તમામ કોસ્ટ આપણે વાત કરીએ કે જે કંપનીને બ્લેકલિસ્ટ કરી છે, જે કંપની પાસે જેને બ્રિજ બનાવ્યો હતો 17ની અંદર અને 19ની અંદર સ્ટ્રક્ચરમાં ખામી થતાં એ બ્રિજ આપણે બંધ કર્યો, તો એ કંપની પાસેથી આ તમામ જે ખર્ચ છે એ વસૂલવામાં આવશે. નરી આંખે દેખાતા ભ્રષ્ટાચારને દબાવવાનો સત્તા પક્ષ પ્રયાસ કરી રહ્યો છે. જોકે 42 અને 52 કરોડવાળા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુલાસો કરતા કહ્યું કે કોંગ્રેસ જૂઠાણા ફેલાવી રહી છે. 52 કરોડનો ખર્ચ તોડવા માટે નહીં પરંતુ તોડવાની સાથે નવો બ્રિજ બનાવવા માટે થવાનો છે. આ પ્રકારે જૂઠી માહિતી આપવી, ખોટી માહિતી આપવી, આ કોંગ્રેસનું કામ છે. સાચી માહિતી આપવું એ અમારું કામ છે, અમે કર્યું છે, અને લાયર ગેંગ છે જ, એમાં કોઈ બે મત નથી. બ્રિજ બનાવવાનો ખર્ચ અજય ઇન્ફ્રા પાસેથી વસૂલવામાં આવ્યો છે.
આવા તો અનેક સવાલો છે જે અમદાવાદના નગરજનો એએમસીને પૂછી રહ્યા છે. પ્રજાને મૂર્ખી સમજતા અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. જાતભાતના હથકંડા અપનાવીને આ ભ્રષ્ટ સત્તાધીશો અને તેમના કૌભાંડી અધિકારીઓ કાળી કમાડીના મહેલ ઊભા કરી રહ્યા છે. રીતસર પ્રજાને મૂર્ખ સાબિત આ કૌભાંડીઓ લોકો કરી રહ્યા છે. આવા ભ્રષ્ટ તંત્રને સબક મળવો જ જોઈએ. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.